पेटनुमा बसों ने 81 उदाहरण नंबर 8 નીચેની માહિતી પરથી પાર્કનો 31/12 નો બેંક સીલક મેળ તૈયાર કરો. પાર્કનો 31/12 ના રોજનો બેંક સીલક. નંબર 1, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે. ડાયરેક્ટ વિગત જ આપી દીધી વિશે રોકડ મેળ કે પાસબુકની બાકી આપેલી નથી તો સૌથી છેલ્લા વ્યવહારમાં જો આપેલી છે 12 પછી 31/12 ના રોજ પાર્કની પાસબુક ઓવરડ્રાફ્ટ દર્શાવતી હતી. પાસબુક મુજબ બોલો શું આપેલું છે? વિગતમાં લખાશે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાકી ગણાય? કેટલા રૂપિયા? દાખલાની શરૂઆત આપણે પાસબુક થી કરી છે તો જવાબ શેનાથી આવશે? નંબર 1, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે. કોનો કઈ સાઈડ આવશે? બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે. ચેક બોલો શું કરેલો છે? ચેક બેંકમાં ક્યારે ભરો? ચેક આવે તો રોકડ મેળમાં, પાસબુકમાં, બેંકમાં ભરો પણ પૈસા મળ્યા? વસૂલ થયો? ક્યાં નોંધ બાકી હોય? કઈ સાઈડ? કેટલા? 30,000. લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે. બે વ્યવહાર મેં તમને કીધેલા પરીક્ષામાં પૂછાશે, બંને આવી ગયા. લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે. બોલો કઈ સાઈડ આવશે? કેટલા? ચેક લખેલો છે, લખીને આપણે આપણી પાસે રાખીએ, આપી દઈએ? ચેક લખો તો ચેક આવે કે જાય? ચેક જાય તો રોકડમાં જમા, પાસબુક. લખેલ પરંતુ રજૂ નથી થયો. રજૂ ક્યાં થાય? રજૂ થયો ક્યાં બાકી હોય? કઈ સાઈડ? મળેલો ચેક રોકડ મેળમાં નોંધેલો છે પણ બેંકમાં ભરવા માટે મોકલેલો નથી. મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ છે. ક્યાં બાકી હોય? બેંકમાં. એટલે ચેક શું કરેલો છે? ચેક મળે તો ચેક, ચેક આવે તો બેંકમાં ભરવા મોકલેલો નથી તો ક્યાં બાકી હોય? કઈ સાઈડ? કેટલા રૂપિયા? નંબર 4, બેંકમાં ભરેલો ચેક નકારાયો જે રોકડમાં નોંધાયેલો નથી. ચેક કે હુંડી નકારાય, હંમેશા બોલો કઈ સાઈડ? બેંકમાં ભરેલો ચેક નકારાયો, ચેક અથવા હુંડી નકારાય, હંમેશા જમા. કેટલા? 2400. 2400. નંબર, બેંકે વસૂલ કરેલ રોકડનો વ્યાજ રોકડ મેળમાં નોંધાયેલો નથી. નંબર 5, બેંકે વસૂલ કરેલ રોકડનો વ્યાજ. પહેલો પ્રશ્ન, કોણે વસૂલ કર્યું? તો ક્યાં નોંધ થઈ ગઈ હોય? રોકાણનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય કે આવક? આવક થાય તો રોકડ કે ચેક આવે કે જાય? રોકડ કે ચેક આવે તો ક્યાં લખાઈ ગયેલું છે? તો બાકી ક્યાં રહ્યું? ઉધાર સાઈડ. બોલો કેટલા? પાર્કની સૂચના મુજબ બેંકે ડિમિટ ચાર્જના 400 ચૂકવ્યા જે રોકડ મેળમાં નોંધાયેલા નથી. નંબર 6,
બેંકે આપણા વતી ચૂકવે ડિમિટ ચાર્જ. ડિમિટ ચાર્જ આપણા માટે ખર્ચ કહેવાય કે આવક? રોકડ કે છે કે આવે કે જાય? જાય તો રોકડ મેળમાં જમા, પાસબુકમાં કોણે નોંધી દીધા? ક્યાં નોંધાઈ ગયા છે? તો રોકડ મેળવા નોંધાયેલા નથી ને? બોલો, રોકડ મેળવા કઈ સાઈડ? કેટલા? નંબર 7. રોકડ ખરીદીની નોંધ જાવક બાજુ બેંકના ખાનામાં કરેલી છે. કોઈ જવાબ આપી શકશે? કારણ સાથે ઉધારેલો છે.
ચેક ખરેખર કેવો હતો? હંગર. પણ ભૂલથી ક્યાં ખાતામાં ઉધાર આવી ગયો? પાર્થે અંગત બેંક ખાતામાંથી ચેક લખેલો. ચેક લખો તો ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો જમા. ખરેખર ચેક કોનો હતો? કેટલાનો? આની ભૂલ આપણે સુધારવાની. આપણે રોકડ બેંકમાં જમા બાજુ 8100 લખવાના હતા, એની જગ્યાએ થયું શું? પાર્થે અંગત બેંક ખાતામાંથી લખેલો ચેક બેંકે ધંધાના બેંક ખાતામાંથી ઉધારી લીધો. બેંકે એટલે કોની? પાસબુક. ક્યાં ઉધારી લીધા? ધંધાના ખાતામાં. ખબર પડી આમાં કે ન પડી? ખરેખર આપણે ચેક કયા ખાતાનો લખેલો હતો? અંગત ખાતામાં. તો અંગત ખાતામાં જમા થયો તો ઉધાર પણ કયા ખાતામાં થવો જોઈએ? અંગત. તો બેંકે અંગત ખાતામાં ઉધાર કર્યો, એની જગ્યાએ ક્યાં કર્યો? અંગત ની ભૂલ હોય એટલે આપણે સુધારવાની. ચલો, ધંધાના ખાતામાં શું થયું? ઉધાર. તો ભૂલ સુધારવા આવે આપણે ધંધાના ખાતામાં શું કરી દઈશું? જમા બાજુ 8000. રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો વધારે લેવાયો. સરવાળાની કેટલી ભૂલ આવે છે? સરવાળો ઓછો લેવાય, સરવાળો વધુ લેવાય. ઓછો લેવાયો હોય તો અને વધુ લેવા હોય તો? આમાં ઓછો લેવાયો કે વધુ? વધુ હોય તો કોની વિરુદ્ધ? વ્યયની વિરુદ્ધ. હાય હાય એટલે ઉધાર બાજુ કેટલા? 2700 નો ચેક લખેલો ટેકનિકલ કારણસર નકારાય. ચેક કે ભૂલી નકારાય, હંમેશા જમા, પણ અહીંયા થશે નહીં. લખેલ પરંતુ ટેકનિકલ કારણસર નકારાયેલો ચેક. કયો ચેક નકારાયેલો છે? લખેલો. કયો ચેક નકારાયેલો છે? ચેક લખેલો છે. આ નકારાયો એટલે શું? બેંકે પૈસા આપવાની ના. ચેક લખેલો હોય તો ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો રોકડ મેળ જમા, પાસબુક. કેટલા રોકડ મેળમાં જમા કર્યા હતા? આ ચેક ક્યાં આપ્યો? બેંકે પૈસા આપ્યા? બેંકે ના પાડી દીધી તો ક્યાં નોંધ બાકી રહી ગઈ? બોલો કઈ સાઈડ આવશે? હમણાં તો એવો નિયમ કીધેલો ને લાસ્ટ લેક્ચરમાં કે ચેક કે ઊંધી નકારાય તો હંમેશા જમા. પણ એ કયો ચેક હોય? મળેલો છે. કયો ચેક હોય? અથવા શું હોય? લેણી. આ ચેક મળેલો નથી, આ ચેક શું છે? એક જ વ્યવહાર આવે છે. નંબર 12, બેંકે જમા કરેલો વ્યાજ. બેંક જમા કરે તો આપણે શું કરાય? નંબર 1, બેંકે જમા કરે બેંક વ્યાજ. બોલો કેટલા રૂપિયા? કઈ સાઈડ? ચલો, હવે બેંકે શું કરેલું છે? બેંકે ઉધારેલું કમિશન. નંબર 2, બેંકે ઉધારેલું કમિશન. બેંકે ઉધાર કર્યો, આપણે જમા. જમા સાઈડ કેટલા? 100. એક લીટી છોડીને શું કરશો? સરવાળો. કઈ સાઈડ વધારે છે? જમા સાઈડ નું ટોટલ વધારે છે. કેટલો? ઉધાર સાઈડ ઘટતી રકમ 2700. દાખલાની શરૂઆત શેનાથી કરી હતી? જવાબ શેનાથી આવે? રોકડ મેળ મુજબ. ઉધાર બાકી કહેવાય કે જમા બાકી? રોકડ મેળ મુજબ
ઉદાહરણ આપીએ એટલે બોલે